सर प्लीज અમારા ઓડિયન્સને આપનું નામ આપો। મારું નામ મનહર કાપડિયા છે। હું સેટ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે સેવા આપું છું। ત્યાં ભણ્યો, ત્યાં ભણાયું અને હવે આ એક સરસ જવાબદારી જે મળી છે એમાં મૂળ તો મારા શિક્ષકો બધા ચિત્રો કરતા થાય, પોતે ચિત્રો દોરે, જેનાથી વિદ્યાર્થીગણને પણ એનો લાભ મળે। અને આ એક અભિયાન એવું છે કે અમારો બીજો પ્રયત્ન છે જે ગેલેરીમાં પ્રદર્શન કરીને કલાના સમાજને અને કલાના ચાહકગણને અમે અમારે ચિત્ર દ્વારા બતાવવા માગીએ છીએ। ઓકે, આપની પાછળ જ આપણે અમે જોઈ શકીએ છીએ કે ખૂબ જ સરસ આપનું આર્ટવર્ક છે। આ આર્ટવર્ક વિશે અમારા દર્શકોને જો આપ કંઈ મેસેજ આપી શકો કે એની જર્ની બતાડી શકો। ગાંધીજી વિષય 2007થી મારા પ્રદર્શનો શરૂ થયા, અવિરતપણે પુષ્કળ કામ કર્યું। 6 ઇંચથી લઈને 150 ફૂટ લાંબુ અને 6 ફૂટ ઊંચું એવું ચિત્ર કરેલું છે અને ભારતના દરેક મોટા શહેરોમાં અને વિદેશમાં મારા ચિત્રો સ્થાયી થયા છે। ખૂબ કામ કરું છું અને ગાંધીની ફિલોસોફીને આધુનિક કલામાં થોડુંક પ્રવર્તમાન કરીને એવો પ્રયત્ન કરું છું કે આવનાર પેઢી મહાત્મા ગાંધીજીને ભૂલે નહીં, પણ એની સાથે એમના મૂલ્યો, એમનું પોતાનું જીવન પ્રયોગ દર્શન એ બધું સાચવીને જાળવી રાખે એ આપણી ભારતની એક પરંપરા પણ રહે। આ આર્ટ એક્ઝિબિશનનો જે એક્સપિરિયન્સ, આપનો અનુભવ કેવો રહ્યો, કેવો પ્રતિસાદ રહ્યો લોકોનો, એના વિશે જો આપ કહી શકો। અમદાવાદની ગુફા એવી છે કે પુષ્કળ લોકો આવે છે અને એમાં કલા પ્રેમીઓ બહુ જ છે, જોનાર વર્ગ વધારે છે। હજુ જે કલાને પારંગત કરીને કાં તો મેળવવા માટેની વાત છે ત્યાં થોડી અમદાવાદી સ્ટાઇલ રહે છે। કારણ કે મારું જૂનું સ્ટેટમેન્ટ છે કે બહુ મોટો બંગલો થાય, બહુ મોટું ઘર થાય, લાખો રૂપિયા કદાચ બાથરૂમમાં વપરાય છે, પણ ચિત્ર ખરીદવા માટે 2000 કે 20 હજાર અઘરા પડે છે, એટલે સમજ ધીરે ધીરે કદાચ આવશે એવું લાગે છે। ગાયત્રી ત્રિવેદી। ગાયત્રી મેમ, એક સરસ મજાનું આપનું પેઇન્ટિંગ છે, હા છે, તો આના વિશે આપ જણાવો કે આ કેવી રીતે તૈયાર થયું ને કેટલો સમય લાગ્યો? હા, વુડકટ પ્રોસેસ કહેવાય છે કે જ્યારે દુનિયામાં પ્રિન્ટ મેકિંગની કોઈ ટેકનોલોજી નહોતી ત્યારે એકદમ કન્વેન્શનલ પ્રોસેસ જે અસ્તિત્વમાં હતી એ જાપાન અને ચાઇનામાં ખાસ યુઝ થઈ રહી હતી। તો એમાં વુડ બ્લોક ઉપર ઇંક એપ્લાય કરીને એનું રિપ્રોડક્શન થઈ શકે કે એક કરતાં વધારે ચિત્ર મળી શકે, તો એ આ પ્રોસિજર જે આજના યુગમાં આજના મોડર્ન આર્ટિસ્ટો એનો પોતાના ક્રિએટિવ એક્સપ્રેશન માટે યુઝ કરે છે, તો એ મેં વુડકટ પ્રોસેસથી આ કામ કર્યું છે। એમાં થોડી લાઈફ એક્સપિરિયન્સ એમાં ડિસ્ક્રાઇબ કર્યા છે અને એક વર્કિંગ વુમનની લાઈફ હોય કે જેમાં ડ્યુઅલિટીઝ હોય સોશિયલ લાઈફની, તો એ થોડું એમાં ડિસ્ક્રાઇબ કરવાનો ટ્રાય છે। અને આપ સહુ સીએન કોલેજ સાથે સંકળાયેલા છો, આ પ્રોફેસર છો, ત્યાં પોતે આર્ટના સ્ટુડન્ટ્સ આપણા ઘણા બધા હશે, આ ઇવેન્ટ ક્યુરેટ કેવી રીતે થઈ અને આ ઇવેન્ટ વિશેની જો આપ વાત કરી શકો? હા શ્યોર, અમે બધા જ ફેકલ્ટીઝ જે છીએ શેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે। અમારે ત્યાં પેઇન્ટિંગ, અપ્લાઇડ આર્ટ, સ્કલ્પચર અને આર્ટ ટીચર્સ ડિપ્લોમા એ 4 કોર્સીસ ચાલે છે। તો બધા જ ફેકલ્ટીઝે વિચાર્યું કે આપણે જુદા જુદા માધ્યમોમાં કામ કરીએ છીએ તો વાય નોટ આપણે આપણા પોતાના ક્રિએટિવ એક્સપ્રેશન છે એ લઈને એકવાર પબ્લિકમાં, એટલે કે પબ્લિક આર્ટ ગેલેરીમાં આવીએ લઈને, તો સ્ટુડન્ટ્સને બી ઘણું જાણવા મળે, આપણને પણ નવો એક્સપિરિયન્સ મળે, તો ટીચિંગ ઇઝ ઓલ્સો લર્નિંગ, તો અમે ભણાવતા અમે પણ સ્ટુડન્ટ્સ જોડેથી કંઈક શીખ્યા, અમારી પોતાની એક આર્ટિસ્ટ તરીકેની કેરિયર પણ અમે સાયમલ્ટેનિયસલી કરી રહ્યા હતા, તો અમે આવા એક્સપિરિયન્સીસ બહાર લઈને આવ્યા અને અહીંયા પ્રદર્શિત કર્યા। આપનો અનુભવ કેવો રહ્યો આ એક્ઝિબિશન? હા, બહુ જ સરસ, અમારા સ્ટુડન્ટોને પણ ઘણું જ જાણવા મળ્યું, ઇવન પબ્લિકમાં પણ એ અવેરનેસ વધી કે જે આપણા અમદાવાદમાં આવી ગુજરાતની આ લીડિંગ એક ફાઇન આર્ટ્સ કોલેજ આવેલી છે, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ કલાનો અભ્યાસ કરી રહ્યા છે જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં, તો એનો એટલે ઘણું જ સરસ એક પ્લેટફોર્મ મળ્યું અમને પબ્લિક જોડે પણ કમ્યુનિકેટ કરવા માટે। હું રાજેશ બારિયા સીએન ફાઇન આર્ટ કોલેજમાં એપ્લાઇડ વિભાગ સંભાળું છું। સર, આ એક્ઝિબિશન લાગ્યું એનો આપનો અનુભવ કેવો રહ્યો, એના વિશે વાત જો આપ કરી શકો? આ એક્ઝિબિશન લાગ્યું એમાં એક સારી વાત એ છે કે એક સાથે અમે 17 જણા સ્ટાફના બધા મિત્રો અને સ્ટાફ મેમ્બર બધા અમે ઇન્વોલ્વ છીએ
અને બધાનું વેરિએશન કામ પ્લસ લોકોનો જે પ્રતિસાદ મળ્યો છે અને લગભગ ગુજરાતના જાણીતા કલાકારો અહીં વિઝિટ કરી છે એટલે અમારા માટે બહુ સુખદ અનુભવ છે અને બહુ સારી વાત બની છે કે અમને બીજું આગળ શું કરી શકાય અને કેવા કેવા કામ કરી શકાય એના વિશે પણ અમને થોડું વધારે જાણકારી મળી રહી છે. સર, આપની આ પેઇન્ટિંગ અમે જોઈ રહ્યા છીએ, ખૂબ જ સરસ એક પેઇન્ટિંગ છે. આ પેઇન્ટિંગ વિશે જો આપ કે વાત કરી શકો, એના વિશે આપ કહી શકો. એકચ્યુઅલી સ્પોન્ટેનિયસ જે બ્રશનું જે મને એક એકદમ છે ને ફાસ્ટવાળું ફાસ્ટ બ્રશનું એ એક મારી એક લોકો એમ કહે છે ખાસિયત છે એટલે મને ગમે છે અને એ ટાઈપનું કામ કરવું ગમે છે એટલે એ બ્રશ વર્કનો જે ફોર્સ આવે એના તરફના મને વર્ક કરવા અને રૂસ્ટરની પસંદગી એટલા માટે જ કરવામાં આવી કેમ કે એમાં જે વેરિએશન મળે છે મને મારા ખ્યાલ મુજબ આઈ થિંક કે એમાં ફોર્સવાળું જે એના જે બધા હોય છે અને એક અલગથી બ્લેક એન્ડ વ્હાઈટ તરફ હું વધારે કામ કરી રહ્યો છું જેનાથી મને ઘણું એક મજા આવે છે કામ કરવાની, આનંદ આવે છે. એટલે કહેવાય છે ને કે કામ જે કામ કરવામાં જે અંદરથી જે આનંદ મળે એની જે મજા છે એ કંઈક અલગ જ છે એટલે એ હું અનુભવી રહ્યો છું. મારું નામ મુકેશ ગજ્જર છે. આ એક્ઝિબિશન વિશે આપનો અનુભવ કેવો રહ્યો? ખૂબ સુંદર, કારણ કે બધા કલાના અધ્યાપકો છે અને આવું પ્રદર્શનમાં મને લાભ મળવો એ મારા માટે બહુ આનંદ અને લાગણીની વાત છે, તો મને બહુ ખૂબ જ એના પ્રત્યે આનંદ થાય છે પ્રદર્શનમાં. ઓકે, આવું ભાગ્ય જોવા મળતું હોય છે કે કોઈ એક સંસ્થાના આટલા બધા અધ્યાપકો પ્રાધ્યાપકો અને પ્રિન્સિપલ સાહેબ પોતે ભેગા મળીને કોઈ એક આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરે અને સાથે પોતાના જે આર્ટ એક્ઝિબિટ છે એને પ્રદર્શનીમાં મૂકે, તો આના પાછળનો વિચાર ક્યારે આવ્યો અને આ કેવી રીતે પોસિબલ થયું એના વિશે જવાબ જણાવી શકો? જી, મનહર સાહેબ છે જે આચાર્ય છે, એમણે વિચાર્યું કે જો અમે કલાના વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ અને એ વિદ્યાર્થીઓ તૈયાર થઈને આગળ જતાં કલાને આગળ વધારે છે તો અમારે પણ થોડું થોડું એમને શીખવાડતા આ બધો અભ્યાસ થતો હોય અને અમારો જે અભ્યાસ છે એ આખો જુદો તૈયાર થતો હોય, તો એક ગ્રુપ પ્રદર્શન આવું યોજીએ જેથી વિદ્યાર્થીઓને અને કલા ચાહકોને આવો લાવો જોવાનો મળે. તો આ વિચારથી અમને બધાને હાકલ કરી કે આપણે એક આવું પ્રદર્શન તૈયાર કરીએ. ઓકે, આપની પાછળ અમે ખૂબ સુંદર ચિત્ર જોઈ રહ્યા છીએ, મિક્સ મીડિયા દેખાય, આના વિશે આપ જણાવો કે આપનું જે આર્ટ ફોર્મ છે એના વિશે જો આપ વાત કરી શકો. જી, નમસ્તે. આ મારો ડેલી અભ્યાસ છે, જેમ સંગીતકાર પોતાનો રિયાઝ કરતા હોય છે રોજે, એમ આ રોજે મારું થતું કામ છે. રોજે હું મારા વિચારોને લાઈનો દ્વારા પેપર પર ઉતારું છું અને એ જે તૈયાર થાય છે એમાં મારા પેઇન્ટિંગ્સ અને મારા સ્કલ્પચરના આધારે આ બધા વિચારો તૈયાર થતા હોય છે. તો એમાં હું લગભગ પેન પેન્સિલનો ઉપયોગ કરતો હોઉં છું, પણ અહીં મેં જે વર્ક મૂક્યા છે એમાં કલર પેનનો પણ ઉપયોગ કર્યો છે અને સાથે એમાં થોડા રંગો જળ રંગોનો પણ ઉપયોગ કરેલો છે. આપનો અનુભવ કેવો રહ્યો? કેવું લાગ્યું એક્ઝિબિશનમાં વાત કરીને, લોકોથી મળીને, અને કેવો પ્રતિસાદ જે રહ્યો એના વિશે? ખૂબ જ મજા આવી, કારણ કે જેમ ઉત્સવ ઉજવાતા હોય અમારા માટે આ એક ઉત્સવ રૂપી જ છે, એટલે ઘણા બધા કલા ચાહકો મળતા હોય છે, નવા નવા લોકો અને નવા નવા અનુભવો આ પ્રદર્શનોમાં થતા હોય છે, ખૂબ આનંદ આવે. મારું નામ રિકિન હળપતિ છે, હું સેટ સિયન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં એપ્લાઇડ આર્ટ ડિપાર્ટમેન્ટમાં ભણાવું છું. ઓકે સર, એક ડિજિટલ પ્રિન્ટનું એક ખૂબ જ સરસ આર્ટ પીસ આપની પાછળ મેં જોઈ રહ્યા છીએ, આના વિશે માહિતી આપતા અમને જણાવો. હા, આપણી દુનિયા છે અને એને બહુ સંભાળીને અને બહુ ગ્રીપથી રાખવી પડે એવી છે અને આ બધા સર્કલ્સ છે એ બધી તકલીફો છે આપણી આસપાસની અને આ છે એ ટ્રેપ છે. પછી આ ચિત્રમાં આપ જોઈ રહ્યા છો કે આ ખુરશી માટે બધા પ્રાણીઓ લડી રહ્યા છે, કાકડાઓ કાંવ કાંવ કરી રહ્યા છે, વાંદરા એને પકડી રાખી છે અને હકીકતમાં જે શક્તિશાળી અને હોશિયાર પ્રાણી છે એને એમાં રસ નથી, એના માટે આવું છે. એટલે એ છોડ એ આ ફ્રેમમાં આવતું જ નથી, એ જઈ રહ્યું છે. એટલે આ જે ખુરશીની ગેમ છે એના માટે મેં આ ચિત્ર બનાવ્યું છે. સર, આ ખૂબ જ એક અનોખું એક્ઝિબિશન જોવા મળ્યું કે જેમાં કોઈ એક સંસ્થાના પ્રાધ્યાપકો સાથે પ્રિન્સિપલ સાહેબ પણ પોતા હતા, તો આ એક અલગ જે એક્ઝિબિશન રહ્યું
આ એક્ઝિબિશન સાથે આપનો અનુભવ કેવો રહ્યો, કેવો પ્રતિસાદ મળ્યો? ખૂબ જ સરસ, ખૂબ સરસ એપ્રિશિએશન મળ્યું છે. બધા ન્યૂઝપેપરવાળાએ કવરેજ આપ્યું છે, આપના જેવા મિત્રો પણ મળવા આવ્યા છે, અને બહુ જ બધા વિઝિટર્સ, મારા વિદ્યાર્થીઓ, ભણી ગયેલા બધા અમારા ત્યાંના વિદ્યાર્થીઓ અને કલાના ચાહકો આવ્યા અને અમે ખૂબ સરાહના કરી અને ખૂબ ખૂબ અમારા કામને સરાહ્યું છે. હવે અમે કોશિશ કરીશું કે દર વર્ષે આવી રીતના એક્ઝિબિશન કરીએ અને બધા સાથે વાતચીત કરીએ આ બાબતે. રિકેન સર, એક મારો પ્રશ્ન રહેશે કે ડિજિટલ પ્રિન્ટ આમ મોડર્ન છતાં પણ રેલેવન્ટ વિથ ધ ટાઈમ્સ, અને ડિજિટલ પ્રિન્ટ જે આપનું આર્ટ જે ફોર્મ છે એને આપ કેવી રીતે જોતા હોવ છો? લોકો કેટલી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને શું જે નવું યુથ જે છે એ ડિજિટલ પ્રિન્ટ તરફ વળી રહ્યું છે, એના વિશે આપનું શું અભિપ્રાય છે? હા બિલકુલ, હવે તો શું કે બધા બધી કોમ્પિટિશનમાં ડિજિટલ આર્ટ નામની એક કેટેગરી બી હોય છે અને એમાં બહુ બધા આર્ટિસ્ટ પાર્ટિસિપેટ કરે છે. મને બી ઓલ ઇન્ડિયા ખાતે એક કોમ્પિટિશન હતી, એમાં એક એવોર્ડ મળ્યો છે, સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો, અને હું એ લેવા માટે પુણે ગયો હતો તો ત્યાં આગળ બહુ જ બધા મારા જેવા આર્ટિસ્ટ હતા જે ડિજિટલમાં કામ કરતા હતા ત્યાં હાજર હતા. અને હું એપ્લાઇડ આર્ટમાં ભણાવું છું તો એ બધાને કમ્પ્યુટર શીખવું ફરજિયાત રહે છે, કારણ કે એડવર્ટાઇઝિંગમાં કમ્પ્યુટર વગર તો તમે ઇલિટરેટ કહો. તો એ બધા માટે બી આ નવો આયામ ખૂબ જ એકદમ બહુ સરસ છે, એમાં ઘણા બધા માણસો કામ કરી રહ્યા છે. મારું નામ મનીષ મોદી છે, સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી મેં ડિપ્લોમા કર્યું છે અને બરોડાથી માસ્ટર ડિગ્રી કરેલી છે. મેં પેઇન્ટિંગમાં જ માસ્ટર ડિગ્રી કરેલી છે અને હું અત્યારે સીએનમાં જ અધ્યાપક છું. બેઝિકલી મારા પેઇન્ટિંગનો કન્સેપ્ટ ન્યૂઝપેપરને લઈને જ છે મોસ્ટલી, કે ન્યૂઝપેપરની અંદર આવતા ન્યૂઝ અને એનું ન્યૂઝપેપર એઝ અ ફિઝિકલ, એનું ટેક્સચર, એનું પેપર, એને લઈને પણ હું બહુ કામ કરતો હોઉં છું. આ પેઇન્ટિંગની અંદર માણસ જે દોડધામ કરતો હોય છે એ હંમેશા ન્યૂઝપેપરમાં એવું જ મેં બતાવવાનો ટ્રાય કર્યો કે માણસે બ્રેડથી એપલ સુધીનું સ્ટ્રગલ કેવું છે, કે બ્રેડ બહુ કહેવાય ને સામાન્ય વસ્તુ છે પણ એપલ બહુ લગઝરી ગણાય છે, તો એના માટે માણસ મહેનત કરતો હોય છે, તો એની એક જર્ની માટે એનું આખું એક કામ કરેલું છે. આ પેઇન્ટિંગની અંદર મેં એનું ટાઇટલ સરપ્રાઇઝ આપેલું છે. સરપ્રાઇઝ મેં એવું હોય કે હંમેશા કોઈ પડીકુલ આવે તો એમાં કંઈક સ્મેલ આવતી હોય કે આમાં શું હશે, ભજીઓ હશે, સમોસા હશે, તો અમે આપણા ત્યાં આ જે પેકિંગ મટીરિયલ છે ન્યૂઝપેપરને એ આપણું કહેવાય કે આ ઇન્ડિયાની અંદર જ આટલું બધું પેકિંગ ન્યૂઝપેપરમાં થતું હોય છે, અને હવે જ્યારે બી કોઈક લઈને આવે ને તો આપણને સરપ્રાઇઝ ફીલ થતી હોય છે, તો એને લઈને કામ કર્યું. એની અંદર આ મેટાફર તરીકે લીંબુ બોમ્બ તરીકે બતાવે છે કે લીંબુ કપાય ને સ્મેલ આવે, એવી રીતના ન્યૂઝપેપરની અંદરની કોઈ વસ્તુ છે એમાંથી કોઈ સ્મેલ આવતી હોય અને બધા લોકો બહુ હેપી થતા હોય, તો પેઇન્ટિંગ આવા જ કોઈ વસ્તુ ન્યૂઝપેપરની જોડે કન્ટેન્ટને હું ક્રિએટ કરતો હોઉં બધા કામ. આ એક્ઝિબિશનને લઈને આપનો અનુભવ કેવો રહ્યો, કેટલો કેવો પ્રતિસાદ મળ્યો? આ એક્ઝિબિશન સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના સ્ટાફનો આખો આ જે શો છે એની પાછળનો મેઇન મોટિવ એ હતો કે સ્ટુડન્ટ્સ છે એ આર્ટ ગેલેરી સુધી અમારા જોવા આવે, કે આર્ટ ગેલેરીની પ્રેક્ટિસ શું છે એ જુએ, કે એક ફાઇનલ આર્ટવર્ક ડિસ્પ્લે થાય તો કેવું લાગતું હોય છે એક સારી લાઇટિંગ સિસ્ટમ સાથે, તો એ છોકરાઓ તો શીખે. બીજું બીજા બધા ઘણા બધા વ્યૂઅર્સ છે જે આવ્યા કે બોસ આ સીએનનો સ્ટાફ છે જે આવું કામ બી કરે છે, જે આટલું બધું કામ કરતા હોય તો એ લોકો એમની પ્રેક્ટિસને ભણાવીને પબ્લિકમાં રજૂ કરવી જોઈએ, કે ખાલી ભણાવવા કરતાં પણ આર્ટ પ્રેક્ટિસ કેટલી જરૂરી છે એક ટીચર માટે, એ બહુ સારી વાત કહેવાય. અને બહુ બધા વ્યૂઅર્સ તો બહુ જ લોકો, બહારના લોકો પણ ખૂબ આવ્યા છે. આવા નવરાત્રિના ટાઈમમાં પણ સાંજ વળે આટલી બધી પબ્લિક આવી રહી છે, તો અમારા માટે બહુ ખુશીની વાત છે. મયુર જાની મારું નામ છે, હું સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સનો ફેકલ્ટી છું. ઓકે મયુર સર, આપણા પેઇન્ટિંગ વિશે જો આપ વાત કરી શકો. મને પહેલેથી જ કુદરત સાથે રહેવાનું બહુ ગમ્યું છે, અને એક કલાકાર છે એ ઈશ્વરથી બિલકુલ નજીક હોય છે, પછી તે ગમે તે કલા હોય, સંગીત હોય કે ચિત્ર હોય, એ એનામાં મગ્ન રહી જાય છે. અને મને પહેલેથી જ બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રો બનાવવા ખૂબ ગમે છે અને હું કુદરત સાથે વધારે પ્રેમ કરું છું. આ એક્ઝિબિશનને લઈને આપનો અનુભવ કેવો રહ્યો એ અમને જણાવો. લગભગ મેં 15 વર્ષ પછી પીસી પકડી છે, એટલે હું તો કોમર્શિયલમાં હતો, વેપાર ધંધામાં, પણ પછી સીએનમાં આવ્યો એટલે મેં જોયું, એટલે મને ખૂબ રસ પડ્યો, એટલે આ ઓછા સમયમાં મેં આ કામ કરી નાખ્યું છે અને ખૂબ સારું આવકાર મળ્યો છે.
અમદાવાદમાં જે આર્ટને લઈને જે રવૈયો છે લોકોનો, એના વિશે આપનો શું અભિપ્રાય છે? મનહર સર સાથે અત્યારે મારી વાત ચાલતી હતી તો એમણે એક સરસ ઉદાહરણ આપ્યું કે અમદાવાદમાં બાથરૂમને શણગારવા માટે લોકો 20 લાખ સુધી ખર્ચી નાખતા હોય છે, પણ જ્યારે ચિત્રોની વાત આવતી હોય છે ત્યારે એટલા રૂપિયા ખર્ચવાનું નથી વિચારતા. તો એમનો આજે અભિપ્રાય છે, એના ઉપર આપનું શું મંતવ્ય છે? ના, પહેલાં કરતાં થિંકિંગ ઘણું બધું બદલાયું છે લોકોનું, અને હવે આર્ટ લવરો વધતા જાય છે દિવસે દિવસે. પોતાના એક્ઝિબિશનો પણ કરે છે, પોતાની આર્ટ દેખાડે છે, અને એ લોકો કલા પ્રત્યે હવે સજાગ થયા છે. આપના અનુભવ વિશે જો તમે વધારે વાત કરી શકો કે આ પહેલી વખત આવું જોવા મળી રહ્યું છે કે કોઈ સંસ્થાના આટલા બધા લોકો એકસાથે આવીને, એ પણ એજ્યુકેશનલ કોઈ સંસ્થા હોય, અને આ તો કેવી રીતે વિચાર આવ્યો આની પાછળ અને કેવું રહ્યું? અમારા સરને, મનહરભાઈને એક વિચાર આવ્યો કે આપણે આવું કંઈક કરીએ કે બધા ફેકલ્ટી ભેગા થઈ અને એક શો કરીએ, તો બધાએ રાજી થઈ ગયા અને દરેકે કોન્ટ્રીબ્યુશન આપ્યું એમનું પોતાનું, અને ખૂબ મહેનત કરીને આ બનાવ્યું છે.